વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત સાયન્સ ચેપ્ટર ત્રણ રીસાથી કાપડ સુધી વિડીયો ટુ હવે આજે આપણે અભ્યાસ કરવાનું છે ઘેટા વિશે આગળ થોડી વાત કરીએ તો આપણે જે ઊન મેળવવા માટેના ઘેટા હોય છે એના શરીર ઉપરના જે વાળ હોય છે મોટે ભાગે ગરમ ઋતુમાં જ ઉતારવામાં આવે છે એનું કારણ છે કે ઘેટાના જે શરીર ઉપર જે વાળ હોય છે એ એને ઠંડી ઋતુમાં ઘણી ઊંફ આપે છે ઠંડી ઋતુમાં જો એ વાળને ઠંડી ઋતુમાં કાપવામાં આવે તો એને ઠંડીથી રક્ષણ મળતું નથી ગરમ ઋતુમાં એને ઠંડીથી રક્ષણની જરૂર નથી એટલે ગરમ ઋતુમાં જો વાળ કાપવામાં આવે તો એના શરીરને કોઈ નુકસાન થતું નથી માટે જે ઊન મેળવવા માટે જે ઘેટા હતા એના વાળ હંમેશા ગરમ ઋતુમાં જ ઉતારવામાં આવે છે હવે આપણે ઊન મેળવવાની વિવિધ પદ્ધતિના તબક્કા વિવિધ તબક્કા જોઈશું મોટે ભાગે જે ઘેટાના શરીર ઉપરથી વાળ મેળવવામાં આવે છે એ વાળમાંથી આપણને સ્વેટર શાલ વગેરે વણવા માટે ઊન જરૂર છે અને ઊન જુદી જુદી રીતે વિવિધ તબક્કા દ્વારા મેળવાય છે જે આપણે અલગ અલગ સોપાન દ્વારા ભણીશું પહેલું સોપાન છે ઘેટાના શરીર ઉપરથી પાતળી ચામડી સહિત પાતળી ચામડી સહિત રૂવાટી ઉતારી લેવામાં આવે છે આ જે પ્રક્રિયા છે એને કાતરણી કહેવાય અને આ પ્રક્રિયા મશીન દ્વારા કરવામાં આવે છે જેમ આપણા શરીરમાં વાળ કાપવા જઈએ એટલે મશીન દ્વારા ઉપરથી વાળ કાપે છે મશીન દ્વારા એ રીતે ઘેટાના શરીર ઉપરથી પાતળી ચામડી સહિત રૂવાટી કાપી લેવામાં આવે છે ત્યાર પછીની પ્રક્રિયા આવે છે ઘસવાની પ્રક્રિયા ઘસવાની પ્રક્રિયા એટલે શું કે ભાઈ ચામડી સહિત ઉતારેલા જે વાળ હતા એ વાળને ટાંકીમાં નાખી અને સારી રીતે બરાબર ધોવામાં આવે છે જો સારી રીતે ધોવામાં આવે તેમાંથી ચીકાસ ધૂળ મેલ વગેરે નીકળી જાય છે એટલે આ પ્રક્રિયાને ઘસવાની પ્રક્રિયા કહે આ પ્રક્રિયા પણ મશીન દ્વારા કરવામાં આવે છે એ પ્રક્રિયા પતી જાય પછીનો તબક્કો આવે છે વર્ગીકરણ વર્ગીકરણ એટલે શું કે ભી ઘસવાની તબ પ્રક્રિયા પછીના તબક્કાને આપણે વર્ગીકરણ કહીએ છીએ એટલે જે વાળ ચામડી હતી એ વાળવાળી ચામડીને કારખાનામાં મોકલવામાં આવે છે અને ત્યાં પછી એનું જુદા જુદા પોત મુજબ એનું વર્ગીકરણ કરવામાં આવે છે એટલે ત્યાં અલગ અલગ પ્રકારના પોત હોય પોત એટલે જે પ્રમાણે જાડો પાતળું ઊન હોય એ પ્રમાણે એને છૂટા પાડવામાં આવે છે ત્યાર પછીનું સોપાન આવે છે સુકવણી તો જ્યારે ગેટાના ઊન ઉપર લીધા હોય તો નાની રૂવાટીવાળા કેટલાક તંતુઓ જોવા મળે છે એ તંતુઓને બર કહેવાય આ એમસીક્યુમાં પૂછી શકાયું છે આ બરને વાળમાંથી કાઢી લેવામાં આવે છે હવે એ રેસાઓને ફરીથી જે રહી ગયેલા રેસાઓ એની પર ફરીથી ઘસવાની પ્રક્રિયા કરી દેવામાં આવે છે અને ત્યાર પછી એને સૂકવી દેવામાં આવે છે એટલે આ ઊન દોરાવ બનાવવા માટે હવે તૈયાર થાય છે હવે પછી જે આવે છે રંગવાની પ્રક્રિયા ઊનના રેસાઓને રંગવામાં આવે છે એનું કારણ શું કે ભાઈ ઉના રેસાને કેમ રંગવામાં આવે છે કારણ કે આપણે બકરી કે ઘેટાના શરીર ઉપરથી જે કુદરતી વાળ ઉતારેલા એ કુદરતી વાળ અલગ અલગ રંગના હોય છે કથ્થાઈ રંગના કેટલાક કાળા રંગના કેટલાક સફેદ રંગના માટે એક ઊનના જે રેસાઓ હતા એને રંગવાની પ્રક્રિયા દ્વારા એને રંગવામાં આવે છે હવે રંગાઈને તૈયાર થઈ ગયું હવે એ ઊનને હવે કાંતવાની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે એટલે ઊનના રેસાઓને પહેલા સીધા કરવામાં આવે છે પછી એને ઓળવામાં આવે છે ઓળી લીધા પછી એને દોરી સ્વરૂપે લપેટવામાં આવે છે મશીનો દ્વારા અને લાંબા રેસામાંથી સ્વેટર લાંબા જે રેસા હોય એમાંથી સ્વેટર માટેનું ઊન તૈયાર થાય છે જ્યારે જે ટૂંકા રેસાઓ હતા એ કાંતીને ઊનના કપડાં વણવામાં આવે છે આ રીતે ઊન મેળવવાની પદ્ધતિના વિવિધ તબક્કા છે જે હું તમને અહીંયા બતાવું છું આ પહેલી છે ઘેટાના શરીર ઉપરથી આ માણસ મશીન દ્વારા વાળ ઉતારી ત્યારબાદ ટાંકીમાં નાખીને એને ઘસવામાં આવે છે ઘસ્યા પછી વર્ગીકરણ કરી અને પછી એને આ રીતે ઊનની દોરી બનાવવામાં આવે છે અરે મશીનમાં ઘસવાની પ્રક્રિયા કરવામાં આવે છે અને ત્યાર પછી એને ઊનની દોરી બનાવવામાં આવે છે આ રીતે અલગ અલગ પ્રક્રિયા દ્વારા આપણે એને જોઈ શકીએ છીએ હવે આપણે રેશમ વિશે વાત કરીશું આ થઈ ઊન વિશેની વાત હવે રેશમ છે રેશમ પ્રાપ્ત કરવા માટે આપણે રેશમના કીડાઓનો ઉછેર કરવો પડે તો રેશમના કીડાઓ જે ઉછેરવાની જે પદ્ધતિ છે આપણને એમ થાય કે ભાઈ રેશમના કીડામાંથી રેશમ કેવી રીતે પ્રાપ્ત થાય છે ત્યાં સુધીની અવસ્થા તો એની ચાર અવસ્થાઓ છે ઈંડુ ડીંબ પીપા અને રેશમનું પતંગી અહીં તમને અલગ અલગ પ્રકારની અવસ્થાઓ મેં દોરીને બતાવી લીધી સૌથી પહેલા આપણે જોઈએ રેશમના કીડાના જીવનચક્રમાં તો માદા રેશમનો જે કીડો હોય છે એ ઈંડા આપે છે જે એ એ નીકળે આપણે કેટરપિલર પણ કહી શકાય હવે આ કેટરપિલર વૃદ્ધિ પામી અને જીવન ચક્રની ત્યાર પછીની જે અવસ્થા છે એ અવસ્થા પીપામાં ફેરવાય છે આ અવસ્થા દરમિયાન તે પોતાની આસપાસ જાડું રચે છે જે ઝાડુ એને પોતે પકડી રાખવામાં મદદરૂપ થાય છે હવે ત્યાર પછી શું કરે છે ત્યારબાદ તે પોતાના માથાને અંગ્રેજી આઠ આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે એટલે એની અંદર કે કેટરપીલ જે પ્યુપા હતું એ પોતાના શરીરને આ રીતે આમાં અંગ્રેજી આઠ આકારમાં વાળતો જાય અને એની ઉપર રૂવાટ રેસા પ્રાપ્ત કરતો જાય એટલે તે પોતાના માથાને અંગ્રેજી આઠ આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે તે વખતે એની અંદર એક પ્રકારના પ્રોટીનનો સ્ત્રાવ થતો હોય છે સ્ત્રાવ કરતો જાય એટલે આ સ્ત્રાવ જ્યારે હવાના સંપર્કમાં આવે છે ને હવાના સંપર્કમાં આવતા એમાંથી રેશમનો તાર બનતો જાય છે અને ઝડપથી કેટરપિલર આ પિલર જડ તાર બને ને એ તાર વડે આ જે કેટરપિલર છે એ પોતાની જાતને ઢાંકી દે છે જાતને ઢાંકી દે છે અને આ જે તૈયાર થયેલી રચના છે એને કોસેટો કહેવાય એટલે કોસેટો કોસેટો બની ગયો ચિત્રમાં આ આ રીતે જોઈ શકીએ છીએ તૈયાર થયો હવે પછી જે થાય છે હવે પછીનો વિકાસ કોસેટોમાં જ થાય છે રૂપાંતર પામે છે અને એમાંથી ધીમે ધીમે પ્યુપા વિકસી અને પતંગિયા સ્વરૂપે બને છે જે કોસેટો તોડી અને બહાર આવી જાય છે આ રીતે રેશમના કીડામાં ઈંડામાંથી પતંગિયું જે બન્યું એ આખી પ્રક્રિયા આપણે જોઈ હવે એના આધારિત કેટલાક પ્રશ્નો જોઈશું તો પહેલું છે રેશમના કીડાના અવસ્થાઓ જે આપણે બીજો પ્રશ્ન તો ઘેટાના ઊન મેળવવાની પદ્ધતિના વિવિધ તબક્કા આપણે છ સોપાન દ્વારા એને ચર્ચા કરી અને પહેલો પ્રશ્ન છે કે ઊન મેળવવા માટેના ઘેટાના વાળની કટાઈ ગરમ ઋતુમાં કરવામાં આવે છે સૌથી પહેલો જ પ્રશ્ન આજે આપણે ભણ્યા તો આ રીતે આ પ્રશ્નોના જવાબ તમે સવાલ અને જવાબ સારા અક્ષરે નોટમાં લખી અને તૈયાર કરશો બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું થેન્ક યુ